નમસ્કાર, હું દેવ કિશનજી વક્તાજી એન્ડ સન્સ હિંમતનગર તરફથી સ્વાતિ કંપનીમાંથી અત્યારે અમે અહીંયા આવ્યા છીએ બોટાદ તાલુકામાં હળદર ગામમાં. ભાઈ મનોજભાઈ છે આપણા ખેડૂત કમ સારા વેપારી છે, એમણે આપણે મરચાનું સાહસ કર્યું છે, તેમનો આપણે અભિપ્રાય લઈશું. શું કહેવા માગો છો મનોજભાઈ મરચા વિશે તમે? મરચાની વેરાયટી બહુ સારી છે અને ઉત્પાદન પણ સારું છે, બીજી વેરાયટી કરતાં ઉત્પાદન વધારે મળે છે. માર્કેટમાં જઈએ તો આપણને પોષણ થોડા મળે છે, ભાવ પણ સારા મળે છે. બીજી વેરાયટીના જે રેશમ મરચીના બજારમાં ભાવ સારા મળે, સારા મળે બરોબર. અને રોગ પ્રતિકારક શક્તિ પણ આની વધારે સારી છે કે જેથી રોગ ઓછો આવે છે, ઉકળ ઓછી આવે છે અને ફ્રૂટ ક્વોલિટી એકદમ બહુ સારી છે, સાઇનિંગ વાળી છે. હા, સાઇનિંગ વાળી. બજારમાં વેચવામાં કેવું રહે છે મરચું તમારું? રેશમ એકદમ સરળ, ફટાફટ વેચી જાય અને ઊંચા ભાવ મળે. બીજું તમે હમણાં કઈક વાત કરી કે આ ટકાઉ શક્તિ સારી છે વેરાયટીને, મતલબ બજારમાં લઈને જાઓ તો કદાચ ભાવ ના હોય તો બે ત્રણ દિવસ રાખો તો મરચું કેટલા દિવસ સુધી ટકી શકે છે? આમ જોવા જાવ તો મેક્સિમમ 5-6-7 દિવસ સુધી, 7 દિવસ સુધી ટકી શકે રેશમ મરચી. હા, એમ નામ જ રહે, આ કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થતું. બરાબર. બીજું શું કહેવા માંગો છો ખેડૂત મિત્રોને તમે મરચી વિશે? આ કે મરચી બહુ સારી છે. મેં બે વર્ષ બીજી કંપનીની વાવી હતી પણ હવે એક ડીલરના કહેવાથી મેં આ મરચી રોપી સ્વાતિની રેશમ, હવેથી આ જ વાવશું કેમ કે આ મરચી બહુ અનુકૂળ છે આપણને. બરાબર. અને આ જ વવાય મરચી. બરાબર. શું શું સારું લાગે? બેઠક કેવી છે? જો મરચા તમે અત્યારે આ વિડીયોમાં જોઈ શકો છો, બેઠક પેલો માલ બેઠક છે અને ઉત્પાદન જેમ જો અહીંયા મીચો નજીક નજીક પણ સારું બેઠક છે. અહીં પણ તમે મરચા જોઈ શકો છો. આ બાજુ મનોજભાઈ બસ પેલો છોડ બતાવો, સુરેશભાઈ પેલો જરા જોઈશું આપણે માલ પણ અત્યારે તમે જોઈ શકો છો. આગળ પણ બતાવીશું આપણે. એવું નથી કે એક છોડ ઉપર આટલું મરચું બેઠેલું છે, અલગ બધા છોડ ઉપર આટલો ને આટલો જ માલ બેઠેલો છે. આખી ડાળી નીચે પડી ગઈ છે. આગળ પણ બતાવશું સુરેશભાઈ. આ જુઓ, આ પણ અહીં પણ તમે આ મરચું ભરપૂર જોઈ શકો છો. જો આ મરચા તમે જોઈ શકો છો. કઈ નહીં, આ સ્વાતિ કંપનીનું રેશમ મરચું છે. તમે જોઈ શકો છો ઉત્પાદનની દ્રષ્ટિએ, રોગ પ્રતિકારક શક્તિની દ્રષ્ટિએ અને બધી રીતે અત્યારે સરસ છે. વાવણીની તારીખ કઈ હતી સાહેબ તમારી? જુલાઈ. તમે ડાયરેક્ટ ચોપેલું કે